નમસ્તે મિત્રો, હું છું ઓમ ગોસ્વામી, તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજના ખાસ વિડીયોમાં ચાંપાનેરનો ઇતિહાસ જોઈશું. પાવાગઢની તળેટીમાં આવેલું ચાંપાનેર એક સમયે ગુજરાતની રાજધાની હતું. 15મી સદીમાં બંધાયેલા બાંધકામો તેના અદ્ભુત કોતરકામ માટે દુનિયાભરના પુરાતત્વ ચાહકોને આકર્ષતા રહ્યા છે. આ શહેર મહંમદ બેગડા રાજપૂત રાજા પાસેથી જીતી પોતાનો દરબાર ત્યાં સ્થાપ્યો હતો. આ શહેર દૂધ અને મધથી સભર હતું. ત્યાંના સપાટ મેદાનોમાં ઘઉં, જુવાર, ચોખા અને ચણા તથા કઠોળ પુષ્કળ પ્રમાણમાં થતા હતા. સુલતાન મુજફ્ફર બાટ પક્ષી શિકારી કૂતરા ચિત્તાને શિકારમાં ઉપયોગી બને એ માટે રાખતો હતો. તેણે પોતાના શોખ માટે જંગલી પશુઓનું સંગ્રહાલય પણ બનાવ્યું હતું. હાલ પાવાગઢ જતા અનેક ખંડેરો જોવા મળે છે, જે ખંડેરી હાલતમાં છે. ખંડેર આસપાસ જાણી જાખરાઓનો પાર નથી. સંગ્રહાલયને બદલે જંગલી પ્રાણીઓ મુક્ત રીતે રહે છે અને તેમણે કેટલાય ખંડેરોને પોતાનું ઘર પણ બનાવી નાખ્યું છે. દૂધ કે મધને બદલે મધમાખીઓનું સામ્રાજ્ય છે. અનાજ કઠોળને બદલે ચારે બાજુ જંગલી વનસ્પતિઓ ઉગી નીકળી છે. ચાંપાનેરનું પ્રથમ વર્ણન પોર્ટુગીઝ પ્રવાસી ડ્યુઓ આર બારબોસનું છે. ચાંપાનેરનું વર્ણન તો ત્યાં જઈને નજરે જોઈએ ત્યારે જ ખબર પડે છે. ગુજરાતના બે જ સ્થળો વર્લ્ડ હેરિટેજના લિસ્ટમાં સ્થાન મળ્યું છે. સૌથી પહેલાં ચાંપાનેર 2004માં અને પછી રાણકી વાવને 2014માં મળેલ છે. ચાંપાનેર તો બહુ વિશાળ ક્ષેત્રફળમાં ફેલાયેલું શહેર છે. જેટલું દેખાય છે તેનાથી વધારે ભાંગી ચૂકેલું શહેર છે. ઇતિહાસની વાત કરીએ તો 7મી સદીમાં રાજપૂત રાજા રવનરાજ ચાવડાએ ચાંપાનેર નગર વસાવ્યું હતું. તેનું નામ ચાંપરાજ નામના સેનાપતિના નામે રાખ્યું હતું. સદીઓ સુધી અનેક રાજાઓના હાથમાં રહ્યા બાદ 15મી સદીમાં મહંમદ બેગડાને ચાંપાનેરમાં બહુ પહેલાંથી રસ હતો. તેણે 1484માં સફળતા મળી અને ચાંપાનેરને જીતી લીધું. ટેકરી, જંગલ, જળાશયથી શોભતું ચાંપાનેર મહંમદ બેગડાને એટલું બધું ગમી ગયું હતું કે તેણે અમદાવાદને બદલે પોતાની રાજધાની ત્યાં ખસેડી હતી. ઇસ્લામિક આક્રમણખોરોની પરંપરા પ્રમાણે મહંમદ બેગડાએ શહેરનું નામ પણ બદલીને ચાંપાનેરમાંથી મોહમ્મદાબાદ કરી નાખ્યું હતું, પરંતુ શાસન પૂરું થયા બાદ તે પોતાના મૂળ નામે ઓળખાય છે. અકબરનો શાસનકાળ આવ્યો ત્યારે ચાંપાનેરના પતનનો આરંભ થઈ ગયો હતો. અકબર એટલે કે મુઘલ કાળમાં ચાંપાનેરનું મહત્વ ઘટતું જતું હતું. ચાંપાનેર મજાનું શહેર હતું, પણ રાજધાની તરીકે વિકસી શકે કે લાંબો સમય ટકી શકે એવા ગુણો તેનામાં ન હતા. તળેટીઓ હોવાથી ધંધા રોજગાર વિકસી શકે એમ ન હતા. મોહમ્મદ બેગડો તેને બીજું મક્કા બનાવવા માગતો હતો, પણ એ શક્ય ન હતું. અનેક સત્તાઓ બદલાતી રહી. મરાઠા આવ્યા, સિંધીઓ આવ્યા, એ પછી વડોદરાની ગાયકવાડી સરકાર આવી, પણ ચાંપાનેર વધારે વધારે બિનઉપયોગી સાબિત થતું રહ્યું. ભારતીય પુરાતત્વ ખાતાએ ચાંપાનેરમાં રસ દાખવ્યો. પરિણામે એ આવ્યું કે ચાંપાનેરના સેંકડો બાંધકામ પૈકી સારા બાંધકામોનો જીર્ણોદ્ધાર થયો. પરંતુ થોડીક વધારે મહેનત કરવામાં આવે તો 101 સ્મારકો વધારે જીવતા થઈ શકે એમ છે. બહારના પ્રવાસીઓ તો ઠીક, ગુજરાતીઓ માટે પણ ચાંપાનેર ભવ્ય હોવા છતાં આકર્ષણનું કેન્દ્ર નથી. ચાંપાનેર આજે દેખાય છે તેનાથી ઘણું મોટું હશે એ વાતમાં કોઈ શંકા નથી. પાવાગઢ પરથી જોઈએ તો જંગલમાં આખે આખું શહેર શોધવાનું તો બાકી જ છે. ચાંપાનેરનું પૂરતું ખોદકામ નથી થયું. આટલું ચાંપાનેર તો ભલે 1400 હેક્ટરમાં પથરાયેલું છે, પણ મૂળ નગર કેવડું હતું, ક્યાં સુધી તેનો ફેલાવો હતો. મસ્જિદો ભવ્ય દેખાય છે, પણ તેનાથી ભવ્ય બાંધકામો જંગલમાં ક્યાંક દટાયેલા તો નથી ને, વગેરે રહસ્યો સાથે ચાંપાનેર જીવે છે. અહીં એકથી એક ચડિયાતી મસ્જિદો, મિનારો, 7 કમાન, પાણીની ટાંકીઓ, દરવાજા, કિલ્લાની દિવાલ, તેના કોતરણી કામ, કળા કારીગરી માટે જગવિખ્યાત છે. મોહમ્મદ બેગડો ઠેર ઠેર જળાશયો પણ બંધાવ્યા હતા, જેથી ચાંપાનેરનું વોટર મેનેજમેન્ટ આજે પણ અભ્યાસનો વિષય બની શકે એમ છે. મોહમ્મદ બેગડા પહેલાં વનરાજ ચાવડાએ ચાંપાનેર વસાવ્યું હતું. તેના પુરાવા તરીકે લકુલીશ મંદિર તેની સાક્ષી આપે છે. લકુલીશ મંદિર ચાંપાનેરનો જ હિસ્સો હોવા છતાં તેની કોતરણી બાંધકામ અલગ અલગ છે તેમ સમજતા વાર લાગે એમ નથી. અને સૌથી મહત્વની વાત એ છે કે લકુલીશ મંદિર એ મંદિર ચાંપાનેરનું સૌથી જૂનું બાંધકામ છે, એટલે કે 1000 વર્ષ જૂનું છે. ભારતના ઉત્તમ પુરાતત્વીય બાંધકામોના સ્થાન પામતું ચાંપાનેર હવે તો સાવ ખાલી છે, માત્ર ખંડેરો ઊભા છે ઇતિહાસની કથા કહેવા માટે. ચાંપાનેર આકર્ષક છે અને સદીઓ સુધી રહી શકે તેમ છે.